ભાવનગર કહેવું કે ક્રાઇમ નગર એ સવાલ કરવો પડે તેવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ચીથરે હાલ ભાવનગર પોલીસની નિષ્ક્રિયતાના કારણે જોવા મળી રહ્યા છે. વળી સતત આબરૂના ધજાગરા થતા દબાવવા માટે પોલીસે ફરિયાદ લેવામાં પણ દિંડક શરૂ કર્યા હોય તેવા સમાચાર પણ મળી રહ્યા છે. દિવાળીની રાત્રે ત્રણ ત્રણ હત્યા અને એક હત્યાના પ્રયાસનો બનાવ, ત્રણ મકાનોમાં તોડફોડ સહિતની ઘટનાઓ બાદ પણ ઘાતક હથિયારો વડે હુમલાની ઘટનાઓ ભાવનગરમાં સતત સામે આવી રહી છે. વળી એક ઘટનામાં તો ત્રણ પરિવારે ઘર છોડી હિજરત કરવી પડી ત્યાં સુધી પોલીસ નિષ્ક્રિય રહી. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાવનગરમાં ક્રાઇમ ખુલ્લેઆમ અને સતત થાય તેને હળવાશથી ન લઈ શકાય, કારણ કે આવી સ્થિતિને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે તેમ કહી શકાય અને આ સ્થિતિમાં નાગરિકો ભયાવહ માહોલમાંથી પસાર થઈ રહ્યા હોય છે. આ સ્થિતિ પેદા કેમ થાય અને કેમ ગુંડાઓ અસામાજિક તત્વો બેખોફ બને છે તે આ અહેવાલ જોઈ તમે સારી રીતે સમજી શકશો, સાથે જ એ ભાવનગરવાસીઓની પીડા પણ સમજી શકશો જે અત્યારે આ પ્રતાડિત સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સૌથી પહેલા વાત કરીએ તો ગઈકાલની, તો ગઈકાલે બે અલગ અલગ સ્થળો પર કેટલાક વ્યક્તિ પર ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યાના સમાચાર સામે આવ્યા, જેમાં નિખિલ મેયર નામના યુવાન પર ગળાના ભાગે ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો, જ્યારે શિશુ વિહાર સર્કલ નજીક સામું કેમ જોયું એવું કહી જાહિદ ખાન અને અશરીફ ખાન અને સોહિલ ખાન નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ બંને ઘટનાઓ પહેલાં દિવાળીની રાત્રે ત્રણ હત્યા થઈ એક હત્યાનો પ્રયાસ થયો હતો, પરંતુ એ જ દિવાળીની રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના મફતનગર વિસ્તારમાં ફટાકડા ફોડી રહેલા કેટલાક શખ્સોને સીએનજી વાહનથી દૂર ફટાકડા ફોડવાનું સમજાવવા જતાં એ શખ્સોએ માથાકૂટ કરી અને બાદમાં ત્રણ પરિવારના મકાન પર હુમલો કરવામાં આવ્યો. વળી મકાન પર હુમલો થયો ત્યારે મહિલાઓ અને બાળકો જ મકાનમાં હાજર હતા. તેઓ ઘરના એક રૂમમાં ડરી અને બંધ થઈ ગયા હતા. પોલીસ પાસે મદદ માગે છે, પોલીસ આવે પણ છે અને ત્યારે તેઓ ઘરની બહાર નીકળી શકે છે, પણ ફરિયાદ કરવા તેઓ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે કોઈ મહિલા પોલીસ કર્મચારી ઉલટા ચોર કોટવાલને દંડે તેમ ફરિયાદ લેવાનો ઇનકાર કરે છે અને ફરિયાદીને ધમકાવી રહ્યા હતા તેવું પીડિત પરિવારનું કહેવું છે. બાદમાં તમારી ફરિયાદ નોંધાઈ ગઈ છે તેવું જણાવી તેમને રવાના કરાવી દેવાયા, પણ 31 ઓક્ટોબરની ફરિયાદ 3 નવેમ્બરના રોજ નોંધવામાં આવી. આમ હાલ આ ત્રણ પરિવારના લોકો ભયના ઓથાર નીચે જીવતા હોય ઘર છોડી સગા સંબંધીઓના ત્યાં રહેવા માટે મજબૂર બન્યા છે, એટલે કે હિજરત કરી ગયા છે, કારણ કે પોલીસે એ સમયે કામગીરી ન કરી અને આરોપી બેફામ બની તેમના માટે હવે જીવનું જોખમ બની ચૂક્યા છે. આ મકાનમાં તોડફોડ કરવામાં આવી, રોકડ રકમની ઉઠાંતરી કરવામાં આવી, ગરીબ માણસોના મકાનનો કબાળ બનાવી દેવામાં આવ્યો આવા આરોપ લાગ્યા છે. છતાં પણ પોલીસે 3 તારીખ સુધી શું કર્યું એ મોટો સવાલ છે. ખરેખર તો ફરિયાદી કદાચ ફરિયાદ કરવા પણ ન આવ્યા હોય તો તેમની પાસે પોલીસે સામે ચાલીને જવું જોઈએ અને ફરિયાદ નોંધવી જોઈએ. અહીંયા તો ફરિયાદી આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ ફરિયાદ કરવા માટે અમે ગયા પણ પોલીસ નિંદક કરી હતી ફરિયાદ નોંધવામાં. આ બાબતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના PI એને દેસાઈ સાથે અમે વાત કરી ત્યારે તેઓ જણાવે છે કે પોલીસ સ્ટેશનમાં પહેલાં અરજી લેવામાં આવી હતી, બાદમાં ખરાઈ કરી ફરિયાદ નોંધવામાં આવી, કારણ કે હત્યાની ઘટનાઓમાં તેઓ તપાસમાં વ્યસ્ત હતા. ઉપરાંત ગઈકાલે 3 નવેમ્બરના રોજ જે શિશુ વિહાર નજીક હુમલો થયો તેના આરોપીઓ અને ફરિયાદીઓ વચ્ચે સમાધાન થઈ ગયું છે, માટે FIR નોંધવામાં નથી આવી. ત્યારે સવાલ એ થાય કે આવા ઇજકારા હુમલાની ઘટના જેમાં ઘાતક હથિયારનો ઉપયોગ થતો હોય તેમાં આરોપી અને ફરિયાદી સમાધાન કરે તો પણ પોલીસે શું મોટો પગલાં લેવા જોઈએ અને હથિયાર ધારા જેવી ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવી જોઈએ જેથી આરોપીઓ આવા પ્રકારના ઘટનાઓને અંજામ આપતા પહેલાં અટકે. પણ અહીંયા તો બસ અટકાયતી પગલાં લેવાનું PI જણાવી રહ્યા છે. તો હવે તમે સમજી ગયા છો કે ભાવનગરમાં આખરે બધું ચાલી શું રહ્યું છે અને શા માટે અસામાજિક તત્વો પોલીસથી બેખોફ બની હુમલાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને તે આવું કરવામાં જરા પણ ખચકાટ અનુભવી નથી રહ્યા. કારણ કે ભાવનગર છે, ભાવનગરની જે પોલીસ છે તેની જે નિષ્ફળતા છે તેનું આ પરિણામ છે જે ભાવનગરની જનતા ભોગવી રહી છે તેવું નાગરિકોનું માનવું છે. આ પ્રકારના અહેવાલો, વિગતવાર સમાચાર, પડદા પાછળની કહાની અને એ ઘણું બધું જે તમારા સુધી પહોંચવું જોઈએ એ નવજીવન પહોંચાડે છે, કારણ કે આ તમારી ચેનલ છે, માટે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.